ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. તમારા લોકોને પૂછાય છે કે ફંક્શન બે રીતે પૂછાય છે. એક છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય આપ્યું હોય એને પૂર્ણ કરો, અને એ સિવાય તમારે ફંક્શન ઓળખવાના પૂછાય છે. તમે અત્યાર સુધીમાં 3 યુનિટ ટેસ્ટ જોઈ લીધી છે, એ દરેકની અંદર તમારે ફંક્શન પૂછાય છે. એની અંદર તમારે ફંક્શન ઓળખવાના કહેલા છે કે તમને 3-4 વાક્યો આપેલા હોય છે, અને એ વાક્યો કયા ફંક્શનનો નિર્દેશ કરે છે એ તમારે દર્શાવવાનું હોય છે. એના માટે ઉપર તમને કૌંસમાં ફંક્શન્સ આપેલા પણ હોય છે. તો આ રીતની ફંક્શન્સની તમારે બે પ્રકારની એક્સરસાઇઝ પૂછાય છે. એક છે કમ્પ્લીટ ધ વર્ડ સેન્ટેન્સીસ, અને બીજું છે કે એને ફંક્શનને ઓળખો. તો અલગ અલગ પ્રકારના ફંક્શન્સ તમારે શીખવાના છે. એમાં ઘણા બધા ફંક્શન આવે છે, જેમ કે છે હેબિચ્યુઅલ પાસ્ટ, ઇન્ડિકેટિંગ કે સોઈંગ કોન્ટ્રાસ્ટ, સોઈંગ પર્પઝ, બરાબર, સોઈંગ રીઝન, પછી પર્સનને લઈને કે ઇન્ડિકેટિંગ ધ પર્સન, બરાબર. આવા ઘણા બધા ફંક્શન છે. આપણે વારાફરથી બધા અલગ અલગ ફંક્શન્સ જોઈશું. ફર્સ્ટ ફંક્શન આપણે આજે જોવાનું છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મિનિંગ શું છે? વિરોધાભાસ દર્શાવતા વાક્યો, એવા વાક્યો કે જે વાક્યોની અંદર શું હોય, બે વાક્યો એકબીજાથી વિરોધી ભાવ દર્શાવતા હોય. જેમ કે તમને ખ્યાલ હોય, આપણે તમે અત્યાર સુધી તમારે જોયું હશે, તમે એવા વાક્યો પસંદ કરતા હતા, મતલબ કે એવા ફંક્શન વર્ડનો ઉપયોગ કરતા હતા. ફંક્શન વર્ડનો યુઝ મોટાભાગે શેના માટે થાય છે? બે વાક્યો કે બે શબ્દોને જોડવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. તો અહીંયા જોડાયેલા બે વાક્યો છે એ બંને એકબીજાથી વિરોધાભાસ વાળી, એમ કે ફિલિંગ, એકબીજાથી વિરોધાભાસ વાળો જે ભાવ છે દર્શાવતા હશે. તો એને દર્શાવવા માટે આપણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા સોઈંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે કયા કયા શબ્દો છે જે વિરોધાભાસ થી કોન્ટ્રાસ્ટ દર્શાવે છે? તો જોઈએ, સૌ પ્રથમ છે ધો. ઇટ મીન્સ છતાં પણ, હાઉ એવર નો અર્થ પણ એવો થાય છે, છતાં પણ, એઝ નો પણ એવો અર્થ છે, ડિસ્પાઇટ ઓફ એટલે ના છતાં પણ, ડિસ્પાઇટ ઓફ પર પણ એ છે ના છતાં પણ, અને બટ એટલે પણ અથવા પરંતુ. તો અહીંયા આપેલા આ જે બધા શબ્દો છે એ વિરોધાભાસ દર્શાવતા શબ્દો છે. બે વાક્યો કે બે શબ્દોની વચ્ચે જ્યારે આને મૂકવામાં આવે તો એનો અર્થ એ થાય છે કે એ વાક્યો એકબીજાથી વિરોધી ભાવ, વિરોધી અર્થ દર્શાવે છે. ઉદાહરણ આપણે આને જોઈએ તો આપણે એક જ વાક્યને લઈ અને એને અલગ અલગ રીતે જોઈશું. દરેક વાક્ય શબ્દો અહીંયા છે એનો અર્થ એ જ છે, પણ વાક્ય રચના બધાની અલગ અલગ થશે. હું ઉદાહરણ લખીશ, પછી તમને સમજાવીશ કે કઈ રીતે એની વાક્ય રચના અલગ અલગ છે. સૌ પ્રથમ આપણે ધોનું વાક્ય જોઈશું. બીજું
હાઉએવર પણ આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું, પણ હાઉએવર પછી વસ્તુ શું લેવાની છે સમજો. હાઉએવર પછી તરત જ વાક્યમાં આવેલું વિશેષણ લેવામાં આવે છે. હવે આપણી પાસે વાક્ય શું છે? મલય ઇઝ ફેર. મલય શું છે? જાડો છે. તો અહીંયા શું આવશે? ફેર વિશેષણ છે. તો હાઉએવર પછી તરત જ આપણે ફેર શબ્દ લખવાનો રહેશે. હાઉએવર ની વાક્ય રચના કેવી છે કે હાઉએવર પછી તરત જ શું લખવામાં આવે છે? વિશેષણ લખવામાં આવે છે. એના પછી વધેલું વાક્ય એટલે કે કર્તા અને ક્રિયા પણ લખાય છે. તો હાઉએવર ફેર મલય ઇઝ અને એના પછી વધેલું કોમા કરીને વધેલું બીજું વાક્ય હી કેન રન ફાસ્ટ. બરાબર. ગુજરાતી અર્થમાં પણ એવું થશે કે મલય જાડો છે છતાં તે ઝડપથી દોડી શકે છે. ગુજરાતી અર્થમાં ફેર પડતો નથી વિદ્યાર્થી મિત્રો, પણ અંગ્રેજીની અંદર જ્યારે આપણે અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની વાક્ય રચના બદલાઈ જાય છે. અને મહત્વનું આપણે શીખવાનું શું છે? વાક્ય રચના. કેમ કે જ્યારે તમને અધૂરું વાક્ય કમ્પ્લીટ સેન્ટેન્સ આપે છે ત્યારે તમને અધૂરું વાક્ય આપ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે હાઉ એવર પછી નરસ શું આવે છે? વિશેષણ આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતી વખતે જે જે બાબતો કહેવામાં આવે છે એને નોટ ડાઉન ખાસ કરજો, તો જ તમને ખબર પડશે કે કયા વાક્યમાં કયા શબ્દ સાથે કયો શબ્દ આપણે પહેલા વાપરવાનો છે. રિપીટ કરીએ ફરીથી કે હાઉ એવર પછી તરત જ આપણે વાક્યમાં આવેલું વિશેષણ મૂકવાનું છે. એના પછી કર્તા અને ક્રિયા પર કોમા કરી અને બીજું વિરોધાભાસ દર્શાવતું વાક્ય લખવામાં આવે છે. જ્યારે રોમાં શું હતું કે ધ્રો પછી તરત જ કરતા નિયમ સાથેનું આખું વાક્ય કોમા કરી અને બીજું વિરોધાભાસ વાળું વાક્ય. હવે ત્રીજો આપણો શબ્દ હતો એસ. એસ કેવી રીતે લખાય છે? તો એસ વાળા વાક્યની અંદર જો હાવ એવર પછી આપણે વિશેષણ, જ્યારે એસ વાળા વાક્યની રચનામાં વાક્યની શરૂઆત જ શેનાથી થાય છે? વિશેષણથી થાય છે. વાક્ય શરૂઆતમાં સૌ પ્રથમ વિશેષણ લખવામાં આવે છે. જેમ કે ફેર એસ બરાબર સૌ પ્રથમ શું લખાય છે? વાક્યમાં રહેલું વિશેષણ. એના પછી એસ મુકાય છે. પછી વધેલા શબ્દો જેમ કે ફેટ એઝ મલય ઇઝ કોમા કરી અને બીજું વિરોધાભાસ વાળું વાક્ય હી કેન રન ફાસ્ટ. ગુજરાતી અર્થ ફરીથી એનો એ છે કે મલય જાડો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે. પણ વાક્ય રચના અહીંયા પણ બદલાય છે કે જુઓ સૌ પ્રથમ શું લખાયું છે? વિશેષણ. એના પછી આપણો જે વિરોધાભાસ દર્શાવતો ફંક્શન વર્ડ છે એ એસ. એના પછી કર્તા અને ક્રિયાપદ વાળું વાક્ય કોમા કરી અને બીજું વિરોધાભાસ દર્શાવતું વાક્ય. આ બાબતો ખાસ નોંધવાની છે વિદ્યાર્થી મિત્રો કે વાક્ય રચના તમારે શીખવાની મહત્વની છે. અર્થ બધાના સરખા છે, પણ જ્યારે તમને વાક્ય પૂરું કરવાનું કીધું હોય એના પછી શબ્દ આપેલા હોય તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવી પડશે કે કયા શબ્દ પછી તમારે કેવા પ્રકારનું વાક્ય મૂકવાનું છે. ત્રણ શબ્દો આપણે અહીંયા જોયા છે. ત્રણેયની વાક્ય રચના અલગ છે. ત્રણેયનો ગુજરાતી અર્થ શું છે? સરખો જ છે છતાં પણ. અને ત્રણેય વિરોધાભાસ દર્શાવે છે, પણ ત્રણેયની વાક્ય રચનાની અંદર શું છે? ફેર છે. ફરી એકવાર આપણે રિપીટ કરીએ તો ધો પછી શું આવે છે? કરતા ક્રિયાપદ સાથેનું આખું વાક્ય કોમા કરી અને વિરોધાભાસ વાળું આખું વાક્ય. હાવ એવર પછી શું આવે છે? હાવ એવર પછી તરત જ આવે છે વિશેષણ, કરતા અને ક્રિયાપદ, કોમા કરીને બીજું વાક્ય. જ્યારે એઝ વાળા વાક્યની અંદર વાક્યની શરૂઆત જ તેનાથી થાય છે, વિશેષણથી થાય છે. પછી એઝ ફંક્શન મૂકવામાં આવે છે. એના પછી કરતા ક્રિયાપદ, કોમા કરી અને બીજું વાક્ય. દરેક વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ હું લખાવું છું એ તમારે નોટ ડાઉન કરવાના રહેશે, તો વિડીયોમાં સાથે સાથે નોટ ડાઉન કરતા રહેશો. હવે બીજા હજુ કોન્ટ્રાસ્ટ આપણા ઉદાહરણ જે બાકી છે એ આપણે જોઈશું. બીજા શબ્દો કોન્ટ્રાસ્ટ અમે એવા લખ્યા હતા કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ, બંને આપણે સાથે જ જોઈ લઈશું. કેમ કે બંનેમાં વાક્ય રચના કેવી છે? કોમન છે, સરખી છે. ઇન સ્પાઇટ ઓફ અથવા તો
फाइटर ओके बनने सेम वाक्य रचना धरावे છે એટલે બંનેનું આપણે સાથે જે ઉદાહરણ જોઈ લઈશું ઇન સ્પાઇટ ઓફ નોટ પણ એક થાય છે છતાં તો ઇન સ્પાઇટ ઓફ પછી અથવા તો ડિસ્પાઇટ ઓફ પછી લખવામાં આવે છે કે ઇન સ્પાઇટ ઓફ પછી જે વિશેષણ છે એનું નાઉન ફોર્મ લખવામાં આવે છે જેમ કે ઇન સ્પાઇટ ઓફ હી Being fat, he can run fast. જો અહીંયા ડાયરેક્ટ વિશેષણ નથી લખાતું પણ વિશેષણનું શું આવે છે નામ ફોર્મ મેં મૂકવામાં આવે છે સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ ઓફ હિઝ બીંગ ફેટ હી કેન રન ફાસ્ટ અને સૌથી લાસ્ટ વર્ડ છે બટ જે સૌથી કોમન વર્ડ છે કે બટ હંમેશા આપણે ક્યાં મૂકીએ છીએ બે વાક્યોની વચ્ચે મૂકીએ છીએ બરાબર જેમ કે અહીંયા આવશે કે મલાઈ ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ ઓકે બે વાક્યોની વચ્ચે જ કાયમાં વિશેષણ મુકાય છે એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે બટ હંમેશા બે વાક્યોની વચ્ચે મુકાય છે જ્યારે આપણે આ બીજા બધા જે જોયા છે શબ્દો એ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે ફંક્શન ઓળખવાના આવે તમારે ત્યારે આ ખાસ શબ્દો યાદ રાખવાના છે આપણે જોયા દરેક જ ફર્સ્ટ છે દો પછી હતું હાઉ એવર એઝ ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ઓફ અને બટ આ શબ્દો દેખાય તો ઇટ મીન્સ કે એ કયું ફંક્શન છે કોન્ટ્રાસ્ટનું ફંક્શન દર્શાવે છે અને જો વાક્ય પૂરું કરવાનું હોય તો દરેકની જે અલગ અલગ વાક્ય રચના હતી એ આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય પૂરું કરવાનું રહેશે અહીંયા આ ફંક્શન તમારું પૂરું થાય છે હવે આપણે બીજું ફંક્શન જોઈશું જે છે ઇન્ડિકેટિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ કે પ્રેઝન્ટમાં પણ આનો યુઝ થાય છે હવે હેબિચ્યુઅલ પાસ્ટ હેબિટ શબ્દ તમે સાંભળેલો હશે હેબિટ નો શું થાય છે કોઈ વસ્તુની ટેવ કે આદત અહીંયા પણ એ જ વસ્તુ દર્શાવેલી છે કે હેબિચ્યુઅલ પાસ્ટ ઇટ મીન્સ કે કોઈ વસ્તુની આપણને ભૂતકાળમાં ટેવ કે આદત હતી અત્યારે એ ટેવ નથી ભૂતકાળમાં એ વસ્તુની આપણે આદત હતી જાણ માની લો કે આપણે નાના હોઈએ ત્યારે કોઈ વસ્તુ રમતા હોઈએ કે કોઈ કામ સ્કૂલમાં કરતા હોઈએ અત્યારે આપણે એ કામ કરતા નથી તો એવી ટેવ કે જે સ્કૂલમાં આપણે રૂટિન કરતા હતા બરાબર એવી કોઈ ટેવ કે જે ભૂતકાળમાં આપણે થોડા સમય સુધી એ બાબતની આપણને ટેવ હતી હવે આદત છૂટી ગઈ છે તો એવી આદતોને દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ નો યુઝ થાય છે હવે એના માટેના શબ્દો છે એક છે યુઝ બરાબર અને બીજું છે ટુ બી યુઝ ટુ તો યુઝ નો ઉપયોગ થાય છે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવવા માટે હવે કેવી રીતે વપરાય છે વાક્યમાં તો સૌ પ્રથમ કંઈક જોઈએ કે પડતા પછી તરત જ ક્રિયાપદ તરીકે જ સ્વરનો ઉપયોગ થાય છે જ્યારે ભૂતકાળની ટેવ દર્શાવવાની છે કે જે ટેવ ભૂતકાળમાં હતી અત્યારે નથી એવી ટેવ દર્શાવવાની છે તો આપણે યુઝ્ડ નો ઉપયોગ કરવાનો છે કરતા પછી તરત જ યુઝ્ડ લખવામાં આવે છે અને યુઝ્ડ પછી તરત જ શું આવે છે મૂળ ક્રિયાપદ લેવામાં આવે છે જોઈએ આપણે એક્ઝામ્પલ એ કે I used to get up early when I was a child અથવા તમે એવું લખી શકો કે I was in school બરાબર જો આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ વોઝ ચાઇલ્ડ હવે આઈ કરતા પછી તરત જ આપણું ફંક્શનમાં વાપરવામાં આવ્યું છે યુઝ અને એના પછી શું લેવામાં આવ્યું છે મૂળ ક્રિયા ટુ ગેટ અપ ઇટ મીન્સ ઉઠવું બરાબર તો યુઝ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે
જ્યારે તમારે કમ્પ્લેન્ટ સેન્ટેન્સીસ પૂછાશે ત્યારે તમારે યુઝ ટુ પછી જો તમે વાક્ય એવું આપ્યું છે કે યુઝ ટુ અથવા તમે કોન્સ્ટન્ટ લખ્યું કે હેબિચ્યુઅલ પાસ્ટનો યુઝ કરી અને વાક્ય કમ્પ્લીટ કરો તો ત્યારે તમારે કરતા પછી તરત જ યુઝ ટુ લખવાનું છે. યુઝ ટુ પછી તરત જ શું આવે છે? મૂળ ક્રિયાપદ મેઇન વર્બ લખવામાં આવે છે અને એના પછી કોમા કરીને જે તે બીજું વાક્ય લખાય છે. જુઓ, આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી વેન આઈ વોઝ ચાઇલ્ડ. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે ભૂતકાળની ટેવ જે ભૂતકાળમાં હતી પણ અત્યારે છે નહીં, તો એવી ટેવોને દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ વપરાય છે અને ત્યારે આપણે યુઝ ટુનો એકલા ઉપયોગ કરવાનો છે. પણ એવી કોઈ ટેવ જે ભૂતકાળમાં પણ હતી અને અત્યારે પણ છે, હજુ આપણે એ ટેવમાં છીએ, ઇટ મીન્સ પ્રેઝન્ટમાં પણ એ ટેવ છે, તો એ રીતની જ્યારે ટેવ દર્શાવી હોય ત્યારે આપણે ટુ બી યુઝ ટુનો ઉપયોગ કરીએ છીએ. ઇટ મીન્સ કે કરતા પછી તરત કોઈ પણ ટુ બીનું ક્રિયાપદ લખવામાં આવે છે અને એના પછી યુઝ ટુ લખાય છે. અને એ વખતે જ્યારે તમે આગળ કરતા પછી ટુ બીનું ક્રિયાપદ લખો છો એના પછી જ્યારે યુઝ ટુ લખો છો ત્યારે યુઝ ટુ પછી શું લખવામાં આવે છે? મૂળ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખાય છે. બરાબર, જુઓ, કે એકલું યુઝ ટુ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણે યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે. જ્યારે તમે ટુ બી યુઝ ટુ એટલે ટુ બીના ક્રિયાપદ પછી જ્યારે યુઝ ટુ વાપરો છો તો તમારે એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવાનું રહેશે. આપણે એનું પણ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નોટબુકમાં લખવાના રહેશે. જે હોમવર્ક ચેક કરતી વખતે હું ચેક કરીશ. થેન્ક યુ ઓલ.